સર્જન સૈનિકો બનો, ઊંચું વિચારો. દરેક પરિજન હવે સર્જન સૈનિકની ભૂમિકા નિભાવવામાં પાછળ ન રહે. યુગ નિર્માણ પરિવારના દરેક પરિજને પોતાની વિશિષ્ટ સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પોતે એક વિશેષ ઉદ્દેશ્યથી અવતરિત થયો છે એમ માનવું જોઈએ. પોતે જાગૃત રહે અને મૂર્છિત લોકોને અથવા દીવા સોપન જોનારા મૂઢમતી લોકોને જગાડવાની જવાબદારી સંભાળે. વાવાઝોડામાં આમ તેમ ઉડતા પાંદડાની જેમ પોતે કોઈ ઉદ્દેશ્ય વગર રખડતા પરવાનું નથી, પરંતુ સમુદ્રમાં રહેલી દીવા દાંડી જેવા બનવાનું છે. દીવા દાંડી રાત્રિના અંધકારમાં પ્રકાશે છે અને પોતાના પ્રકાશ દ્વારા ત્યાંથી નીકળતા જહાજોને ડૂબતા બચાવે છે. આપણે પણ આ લક્ષ્યને આપણા જીવનમાં તથા દ્રષ્ટિકોણમાં રાખવાનું છે અને તે પ્રમાણે પોતાને જીવનક્રમ નક્કી કરવાનું છે. વ્યક્તિ અને સમાજ જે રીતે દુઃખદ પરિસ્થિતિઓથી ઘેરાતા જાય છે અને જોતા ભવિષ્યમાં અંધકારમય લાગે છે. આપણે ખરેખર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એક બાજુ સર્વનાશ અઠ્ઠાસ્ય કરી રહ્યો છે તો બીજી બાજુ માનવતા અવાચક બની ગઈ છે. મૃત્યુએ પૂરા ઠાઠ માઠથી પોતાનો સરંજામ ભેગો કરી લીધો છે. અમારું શું થશે એવી દ્વિધાથી લોકો મૂંઝાયેલા છે. શું આગામી દિવસોમાં આપણું અસ્તિત્વ રહેશે કે પછી તેની ઇતિશ્રી થવાનો સમય આવી ગયો છે. આજે વ્યક્તિ અને સમાજ જે માર્ગે ચાલી રહ્યા છે તે ભયંકર છે. દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિઓ ગૂંચવાતી જાય છે અને અવરોધોએ આગળનો માર્ગ બંધ કરી દીધો છે. આપણો વિવેક પણ કર્તવ્ય વિમૂઢ થઈને હતપ્રવત થઈ ગયો છે. ખબર નથી પડતી કે આગળ જતા શું થશે. આવા વિષમ સમયમાં જાગૃત આત્માઓની વિશેષ જવાબદારી છે. યોગ નિર્માણ પરિવાર એ આપત્તિકાળમાં વિશેષ ભૂમિકા નિભાવવાની છે. તેણે સામાન્ય નર કીટકોની જેમ ફક્ત પેટ પ્રજનન માટે જીવવાનું નથી, આપણે આપણી વિશિષ્ટ સ્થિતિનો વારંવાર વિચાર કરવો જોઈએ. આપણે ઊંચા ઊંચીને વિચારવું જોઈએ. ઉચ્ચ આદર્શોની સ્થાપના થાય એવું કંઈ કરવું જોઈએ. આ યુગની સમસ્યાઓને ઉકેલવા માટે આપણે કંઈક તો જાગૃત કરવું જ જોઈએ. જાગૃત બન્યા વગર હવે કામ ચાલવાનું નથી. અખંડ જ્યોતિ, જૂન 1971.